मोदी सरकार त्रण वर्ष पर एमएसएमई विभाग राज्यकक्षा प्रधान हरिभाई चौधरी ने ईटीवी साथ खास बातचीत की। हरिभाई चौधरी कहूं कि सरकार लोगों की अपेक्षा पर खरी उतरी छे। तीन साल बेमिसाल ना नारा साथे भाजपा मोदी सरकार ना त्रण वर्षनो जश्न देशभर में मनावी रही है। अपनी साथ एमएसएमई विभाग ना एमओएस हरिभाई चौधरी है, तेमनी साथे ज वात करीशु के मोदी सरकार ना त्रण वर्ष ने ते केवी रीते जोए छे अने सरकार जनता नी अपेक्षा अने उम्मीदों पर केटली खरी उतरी छे। सर, जे हिसाबे उम्मीद अने आश्वासनों त्रण वर्ष पहेला हती अने पूर्ण बहुमतवाळी सरकार आपी, केटली खरी उतरी छे जनताना उम्मीदों पर सरकार? पहला तो हूँ आज नरेन्द्र भाई मोदी सरकार ने त्रण वर्ष त्याय बदल नरेन्द्र भाई मोदी साहेब अभिनंदन आपू छू। नरेन्द्र भाई जारे पहली वक्त सेंट्रल हॉल में प्रवचन आप तारे एमने कहूँ थी कि मारी सरकार ये गरीबों की सरकार हे, वंचितों ने हे, दलितों ने हे, आदिवासी ने हे, खेडूतों ने हे, अने सबका साथ सबका विकास नो नारा साथे हूँ समग्र देश ना लोकोने अने राज्यों साथे लईने चालीस। हूँ मानु छू के नरेन्द्र भाई एमां खरा उतर्या छे। पहला तो देशनुं वातावरण जे प्रकारे 2014 शरूआतमां हतुं, न्यूजपेपरमां जुओ, मीडियामां जुओ तो भ્રષ્ટાચાર, આક્ષેપો અને આખા દેશની જે રીતે દુનિયામાં છબી હતી એ ખરડાયેલી લાગતી હતી। તો પ્રધાનમંત્રી પહેલી વિચાર એવો કર્યો કે પહેલાં વિદેશોમાં પ્રવાસ કરી પડોશી દેશો સાથે સંબંધો બનાવી અને ભારતમાં વિશ્વાસ પેદા કર્યો। જે પ્રકારે એમને વિદેશ પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થઈ અને દુનિયાના દેશો કહેવા માંડ્યા કે નહીં ભાઈ, નરેન્દ્રભાઈ એક શક્તિશાળી વ્યક્તિ છે અને ભારત હવે કંઈક પ્રગતિ કરશે। આ વિશ્વાસના વાતાવરણના કારણે આ ત્રણ વર્ષમાં વિદેશી રોકાણ 42% વધ્યું। બીજું મહત્વનું કે નરેન્દ્રભાઈની વાત દુનિયાના દેશો સાંભળવા માંડ્યા। જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એમણે જ્યારે આહ્વાન કર્યું કે આતંકવાદ નાબૂદ કરવો હોય, આપણું શરીર મન સ્વસ્થ રાખવું હોય તો યોગ કરવા જોઈએ, અને 3 મહિનાની અંદર જ 177 દેશોએ એને માન્યતા આપી અને આપ સૌ જોઈ રહ્યા છો કે આપણે છેલ્લા 2-3 વર્ષથી 21 જૂન યોગ દિવસ, એ ભારતનું યોગ દિવસ કરતાં પણ વધુ એ કે સ્વસ્થ શરીર તો ખરું, સ્વસ્થ શરીર હોય તો મન શાંત હોય તો આતંકવાદ ઓછો થાય એક, બીજું ભારતને યોગ ગુરુ મોકલશે દેશ દુનિયામાં એટલે આપણા લોકોને રોજગારી મળશે। એટલે એક તો વિશ્વાસનું વાતાવરણ અને દુનિયાનો વિશ્વાસ અને નરેન્દ્રભાઈની શક્તિનું, અને લોકો એમ માને છે દુનિયાના કે આજે દુનિયામાં તેજ ગતિથી કોઈ અર્થશાસ્ત્ર અર્થકારણ ચાલતું હોય તો એ ભારતનું ચાલે, કારણ કે 7% જીડીપી વાળો આજે કોઈ દેશ છે નહીં। આજે આપણે ફિસ્કલ ડેફિસિટ 3.5% સુધી લાવ્યા, ઇન્ફ્લેશન 4% સુધી લાવ્યા, એટલે આ જે કર્યા સાથે નરેન્દ્રભાઈ જે પ્રવચન આપ્યું હતું કે ગરીબોની વંચિતોની આ સરકાર, તો પહેલું કામ એમને જનધન ખાતું ખોલાવવાનું કર્યું। લગભગ 28.5 કરોડ લોકોને, જે લોકો કદી બેંકમાં જતા અચકાતા હતા, કોઈ એમનું ખાતું ખોલતું નહોતું કારણ કે મિનિમમ 100 રૂપિયા હોય, 500 રૂપિયા હોય, તો 0 બેલેન્સથી 28.5 કરોડ ખાતા ખોલ્યા, એ ગરીબોના ફાયદામાં। અચ્છા, જે પણ સરકારની લગભગ 224 યોજનાઓ ના જે પૈસા જતા હતા લાભાર્થીને, એમાં વચગાળાના લોકો અંદરથી લઈ લેતા હતા, હું માનું છું કે આ DBT સ્કીમથી 50,000 કરોડનો સરકારનો ફાયદો થયો। 5 લાખ પેન્શનરો ખોટા હતા એ નીકળી ગયા, જે આ દેશમાં આયા જ નહોતા। 1 કરોડ ઉપરાંત ગેસ કનેક્શન ખોટા હતા એ નીકળી ગયા। તો આ રીતે ગરીબોને જે લાભ પહોંચાડવાનો હતો, તો સૌથી ગરીબોને પહેલો લાભ પહોંચાડ્યો કયો, તો 2 કરોડ ગરીબોના કુટુંબ મહિલાઓને કે જે ધુમાડો કરીને રસોઈ બનાવતી હતી, એને 2 કરોડ લોકોના ઘેર અમે ગેસ પહોંચાડ્યા। છેલ્લા 5 વર્ષમાં 6 કરોડ ગેસ કનેક્શન હતા, અમે 3 વર્ષમાં 7 કરોડ ગેસ કનેક્શન આપ્યા અને આવતા દિવસોમાં અમે વધુ આપશું। બીજું, નરેન્દ્રભાઈ ગરીબને પોતાનું એક ઘર હોવું જોઈએ અને એમાં મકાન યોજનાથી સહાય યોજના લાવ્યા છે। 2022 સુધી ભારતનું એક પણ વ્યક્તિ ઘર ઉકેલનો ના રહે એ પ્રકારની વ્યાજના દર ઓછા કરી દીધા, જે અમાઉન્ટ 75,000 હતું એ 2,20,000 સુધી કર્યું। તો ગરીબો માટે ગેસ કનેક્શન, વીજળી, શૌચાલય
આ બધું ગરીબો માટેનું છે. ખેડૂતો માટે તો સેલ્ફ હોલ્ડ કાઇટ નીમ કોટેડ યુરિયા સસ્તા દરે વ્યાન 10 લાખ કરોડની લોન ખેડૂતોને આપી છે. તો આ સરકાર સર્વાંગી વિકાસ, જો રેલવેનો વિકાસ, નેશનલ હાઈવેનો વિકાસ, જન ઔષધિ કેન્દ્ર પંડિત દીનદયાળ જન ઔષધિ કેન્દ્ર, 400 પ્રકારની દવા એવી હતી કે જે મોંઘા ભાવે 100 થી 400 ટકા નફો હતો. આપણા હૃદયના વાલનું સ્ટેન્ડ છે એ 1,40,000નું હતું, એ 28,000માં. એવી 400 પ્રકારની દવાઓ, સમજો કે સાપ કરડ્યો હોય તો 2,500 રૂપિયાના ઇન્જેક્શન તો આપણે 500 રૂપિયા આપશું. બાટલો ચડાવવો હોય તો IVMનું બધો જે બાટલાનો સામાન મંગાવતા એ 325 રૂપિયાનો હતો, એ આપણે 25 રૂપિયા આપશું. અને આવા જન ઔષધિ કેન્દ્ર ખુલી ગયા, મારા જિલ્લામાં તો 8 ખુલી ગયા છે. ધીરે ધીરે આવી બધું ખુલતું જશે, એમ લોકોને ગરીબોને સસ્તી દવા મળશે, ખેડૂતોને લોન મળશે, ગરીબોને ગેસ કનેક્શન મળશે. તો આ બધા જે લાભ મળવાના છે DBTના ને બધા, એ અમે સીધી સીધા લોકોને પહોંચાડીએ છીએ. આજે લોકોમાં સૌથી ગરીબ રાજ્ય કહેવાતું ઉત્તર પ્રદેશ, પણ એમને 3 વર્ષનું શાસન જોયું અને આ 3 વર્ષમાં જેટલી પણ ચૂંટણી વિધાનસભાની આવી, 1-2 રાજ્ય બાદ કરતાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. કારણ કે લોકોને એવું લાગ્યું કે નરેન્દ્રભાઈ એ વિકાસ પુરુષ છે, સૌને સાથે રાખીને ચાલે છે, દરેક વર્ગને સાથે રાખીને ચાલે છે. એટલે હું માનું છું કે આ 3 વર્ષે અમારા સફળતાપૂર્વક, અને 3 વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નહીં. હું પણ 4થી ટર્મ સંસદ સભ્ય છું, કેટલીય સરકારો જોઈ છે, પણ એવું નથી બન્યું કે આખી સરકાર મને એક પણ મંત્રી ઉપર કે સરકાર ઉપર એક આક્ષેપ. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સર ચૂંટણી આવી રહી છે, તો એને લઈને 150નો ટાર્ગેટ, જનતાએ ભાજપ પર સમર્થન આપ્યું આટલા વર્ષો સુધી, નરેન્દ્ર મોદી ચહેરો હતા એટલે, પણ હવે મોદી નથી, ગુજરાત નથી, દિલ્હીમાં છે, તો ચુનૌતી રહેશે લાગે છે. પહેલાં તો નરેન્દ્રભાઈને જે શાસન ગુજરાતમાં કર્યું એ સમગ્ર ભારતે જોયું હતું, અને આજે કેન્દ્રમાં જે કા શાસન જોયું પૂરી દુનિયાએ જોયું. નરેન્દ્રભાઈ એક એવા ચહેરો છે કે એ ચહેરો વિકાસનો ચહેરો છે, અને ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે. અમારા બધાને એક જ મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. એમાં દરેક વર્ગ આવી જાય અને બધાનો વિકાસ થાય એ અમારે પાર્ટીનું લક્ષ્ય પણ છે. એટલે અમારી આખા ભારતમાં જ્યાં જ્યાં સરકારો ચાલે છે એ આ મુદ્દા ઉપર જ ચાલે છે. એમાં નવો ચહેરો આવે ને જૂનો ચહેરો આવે, એ તો ઉત્તર પ્રદેશમાં અમને જે રિઝલ્ટ મળ્યું એના કરતો તો આ સારું રિઝલ્ટ મળશે. કારણ કે બીજેપી રૂપાણીની સરકાર જે આવી એને જે સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કર્યો છે, હમણાં મારા પ્રમાણે ભારતમાં પ્રથમ હશે કે 10 ગામની વચ્ચે અધિકારીઓ જાય, લોકોને બોલાવે કે તમારે કયો દાખલો લેવો છે, કયું સર્ટિફિકેટ જોઈએ છે, આધાર કાર્ડ જોઈએ છે, રેશન કાર્ડ જોઈએ છે. તો સ્થળ ઉપર જે નિકાલ કર્યો લગભગ 60 લાખ ઉપર લોકોના કામ સીધે સીધા થયા, અને પ્રજાને પણ એ પસંદ આવી ગયું કે આપણે ઓફિસમાં જવાનું નથી. બીજું, આખા ભારતમાં ખેડૂતોને 1 ટકાના લોને વ્યાજ આપતું હોય તો ગુજરાત છે. ખેડૂતોએ ડિમાન્ડ નથી કરી, પહેલાં 12 ટકા હતા, પછી 8 ટકા થયા, પછી 6 ટકા થયા, પછી 4 ટકા થયા, 4 ટકે અટકી ગયું હતું. પણ આનંદીબેનની સરકાર જ્યારે આવી ભારતીય જનતા પાર્ટીની, ખેડૂતોએ કોઈ માગણી નહોતી કરી, એમને કહ્યું કે હું 1 ટકા એ તમને આપીશ 3 લાખ સુધીની લોન. આજે આખા ભારતમાં ખેડૂતો માટે સૌથી સારું કામ ભાજપની સરકારે કર્યું, તો 1 ટકા દરે વ્યાજથી લોન આપવાની, ખેડૂતોને જોઈએ એટલું ખાતર આપવાનું, સૌની યોજના, કચ્છની યોજના, આદિવાસી યોજના, આમાં લગભગ 17 લાખ હેક્ટર જમીન નવી કરી, વીજળીના કનેક્શનો 1 લાખ રૂપિયા આપી દીધા. એટલે ખેડૂતો માટે જે કરવું પડે, 8 કલાક વીજળી હતી તો 10 કલાક વીજળી કરી દીધી, મહિલાઓ માટે કેન્સરની દવા ફ્રી, કેન્સરનું નિરીક્ષણ ફ્રી, ડાયાબિટીસની દવા ફ્રી, એમ જે પણ પ્રજાલક્ષી કામ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ મુખ્યમંત્રી હોય એ દિશામાં જ કામ કરશે. અને જે રીતે ઉત્તર પ્રદેશમાં અમે 250+ કહેતા હતા, અને ઉત્તર પ્રદેશની જનતાએ માન્ય પ્રધાનમંત્રીમાં અને સરકારમાં વિશ્વાસ કરીને 320 સીટ આપી, એમ હું ગુજરાતની સમજુ પ્રજાને, બુદ્ધિશાળી પ્રજાને વિશ્વાસ છે મને કે આ પ્રજા અમારી કામગીરી, ભારતીય જનતા પાર્ટીની કામગીરી જોઈ
અને 150થી પણ વધુ સીટો આપશે એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે. કારણ કે હું 98થી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય તો 1980થી હતું, પણ છેલ્લા સતત 6 ટર્મથી હું લોકસભાની ચૂંટણી લડું છું અને ગુજરાતી જનતાને હું જાણું છું. ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનો વિજય અવશ્ય થશે. 3 વર્ષમાં 2 મુખ્યમંત્રી બદલાયા, મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ગયા, આનંદીબેન મુખ્યમંત્રી બન્યા. આનંદીબેન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને જોઈને તેમને પદ મૂકી દીધો અને વિજયભાઈ રૂપાણી આવ્યા. તો આમાં કઈ લાગે છે કે 3 વર્ષમાં 2 ચહેરા બદલાયા તો કોઈ એ જ્યારે પણ પાર્ટીનો હાઈકમાન્ડ જે નિર્ણય કરે એ ભારતીય જનતા પાર્ટીના સર્વમાન્ય હોય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે ને આજે છે એવી કોઈ દિવસે નહોતી. હું પોતે જાણું છું કે એક વખત ગુજરાત લતીફના નામે ઓળખાતું હતું, જેલમાં બેસીને લોકો ચૂંટાતા હતા, જેલમાંથી ભાગી જતા હતા. આજે ગુજરાતની આપણી દીકરીઓ નવરાત્રમાં રાતના 12 વાગે ફરે. મારા પ્રમાણે ગુજરાતમાં કાયદો એ હજુ કે કર્ફ્યુ લાગ્યો નથી. છેલ્લા 15 વર્ષમાં કર્ફ્યુ નહીં, કોઈ ઔદ્યોગિક સ્ટ્રાઇક નથી. કોઈ આદમી કોઈ માણસ આંદોલન કરી જાય એટલે કે કાયદો વ્યવસ્થા બદલાઈ જશે એવું માનવાનું કોઈ કારણ નથી. હું માનું છું કે મુખ્યમંત્રી બદલવા નહીં બદલવા એ તો હાઈકમાન્ડની વાત છે, મારા હાથની વાત નથી. પણ હું એટલું ચોક્કસ કહું કે ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણય સૌનો વિકાસ સબકા સાથ સબકા વિકાસ આ મંત્રને વિકાસને ધ્યાનમાં રાખીને જ લોકો મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. વિજયભાઈ જ રહેશે ગુજરાતમાં 2017 બાદ ચહેરો એ પાર્ટીનું કામ છે. અત્યારે વિજયભાઈના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે એટલે મહત્વના નિર્ણયો કોના કરવાના એ પાર્ટીને કરવાના. પણ હું એટલું ચોક્કસ કહું કે નરેન્દ્રભાઈના નેતૃત્વ વિજયભાઈના નેતૃત્વ આ ચૂંટણી લડાશે અને વિજયી થઈશું 150 સીટ સાથે. જે ડેમેજ કંટ્રોલ છે તેની માટે કોઈ રણનીતિ ખાસ ઘડાઈ છે ગુજરાતને લઈને? કારણ કે પાટીદાર આંદોલન હોય, ઉનાનું દલિત કાંડ હોય, કચ્છનું નલિયા કાંડ હોય, કે પછી ઇન્ટરનલ લોબિંગની અગર વાત કરીએ, એન્ટી ઇન્કમ્બન્સી. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આંતરિક જૂથ વાત છે જ નહીં, એક તો પહેલી વાત કરી. આ કોંગ્રેસ પણ કોઈ મુદ્દા નહોતા એટલે હાર્દિકની પાછળ ગયા, પછી ઉનાની પાછળ ગયા, પછી નલિયા કાંડમાં એક વખત ઉપાડે બીજી વખત બંધ કરી દે. એટલે કોંગ્રેસના મનમાં એમ થાય છે હું આ પકડું તો આવી જઈશ, આ પકડી, પણ કોંગ્રેસના હાથમાં કશું આવશે નહીં. ગુજરાતની પ્રજા બધાને જાણી ગઈ છે અને એ ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે. છેલ્લો સવાલ, બાપુની નારાજગી કોંગ્રેસથી સાફ દેખાઈ રહી છે શંકરસિંહ વાઘેલાની, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી અને આખી કોંગ્રેસ તેમને મનાવવા પાછળ છે અને તમામ લોકો એ જ કહી રહ્યા છે કે બાપુ નારાજ નથી, કોંગ્રેસમાં જ રહેશે. આ કોંગ્રેસને ડુબાડશે કે ફાયદો પહોંચાડશે? આ બધો મામલો કોંગ્રેસની આંતરિક બાબતોનો છે, પણ હું એટલું એમનું એક એમના સૂત્ર એમને હું પાછું આપું છું. એ લોકો કે કોંગ્રેસ આવે છે તો હું એમ કહું છું કે બાપુ જાય છે. બાકી કોંગ્રેસના આંતરિક મામલામાં હું કશું કહેવા માંગતો નથી. સાથે વાત કરવા બદલ તો સાફ તોર પર છેલ્લા 3 વર્ષમાં મોદી સરકારે જે અનેક કામો કર્યા છે અને તેનાથી જનતાને જે લાભો પહોંચ્યા છે તે તમામ લાભો ઈટીવી સાથે તેમણે શેર કર્યા છે. દિલ્હીથી કેમેરા પર્સન રાજેશ દ્વિવેદી સાથે તેની મિટલાની ઈટીવી ન્યૂઝ.